નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત નોનસ્ટોપ, સાથે હું છું જિજ્ઞા અને હું છું બેનઝીર. સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા મહત્વના સમાચાર પર એક નજર કરીશું. કોરોનાથી ચિંતિત ગુજરાત માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી, તો ખૂબ જ સારી વાત, સારા સમાચાર. કોરોનાના 6 કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ કેસ પોઝિટિવ નથી. હજુ 3 રિપોર્ટ આવવાના બાકી છે. ઉલ્લેખનીય છે કે તમામ જે રિપોર્ટ છે તે ગઈકાલે જ પુણે મોકલવામાં આવ્યા હતા અને આખરે આજે આ રિપોર્ટ પુણેથી આવી ગયા છે અને તેમાં એક પણ કેસ પોઝિટિવ નથી આવ્યો. એટલે કે ગુજરાતમાં એક પણ કોરોના વાયરસનો જે દર્દી છે તેનો રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યો. તમામ રિપોર્ટ નેગેટિવ છે. આ સાથે જ રાજ્ય આરોગ્ય વિભાગે દાવો કર્યો છે. કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ખાસ કરીને ચીનમાં વાયરસના ચેપથી 400થી વધુ લોકોના મોત નિપજ્યા છે અને સેંકડોની સંખ્યામાં લોકો સારવાર હેઠળ છે. ત્યારે ભારતમાં અત્યાર સુધીમાં કુલ 3 કેસ નોંધાઈ ચૂક્યા છે. તો આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો હોવાનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જોઈએ આ ખાસ અહેવાલ કોરોનાની દસ્તક. સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કહેરને પગલે એક બાજુ ચિંતાનો માહોલ ફેલાયો છે, ત્યારે અમદાવાદમાં કોરોના વાયરસે દસ્તક દીધી છે. અમદાવાદની એક 28 વર્ષીય મહિલાને કોરોના શંકાસ્પદ કેસ હેઠળ સારવાર અપાઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન યુનિટમાં સઘન સારવાર અપાઈ રહી છે. ગુજરાતમાં પણ અગાઉ 2 શંકાસ્પદ કેસ નેગેટિવ આવતા હાશકારો અનુભવાયો હતો. જોકે હવે અમદાવાદમાં એક શંકાસ્પદ કેસ નોંધાતા તંત્ર એલર્ટ પર છે. અમદાવાદની નવી બનેલી અને સુપ્રસિદ્ધ SVP હોસ્પિટલની તંત્ર તરફથી સૂચના અપાઈ છે. કોરોના વાયરસના કહેરને ડામવા સાવચેતીના ભાગરૂપે અમદાવાદની SVP હોસ્પિટલ તૈયાર છે. SVP હોસ્પિટલમાં આઇસોલેટેડ યુનિટ તૈયાર કરાયો છે, જેમાં 30 બેડની સુવિધા તૈયાર કરાઈ છે. સાથે જ કોરોના વાયરસના દર્દીઓ માટે ડોક્ટરોની ટીમને સાવચેત કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા બીજી બાજુ એરપોર્ટ પર ચીનથી ગુજરાત આવનાર યાત્રીઓને તંત્ર તરફથી ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. કોરોના વાયરસથી ચીનમાં કહેર સર્જાયો છે, ત્યારે અત્યાર સુધી આ ખતરનાક વાયરસને કારણે 400થી વધુ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ઘણા લોકોની હાલત ગંભીર છે. જાપાનમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા છે, તો ભારત સરકારે સતર્કતાના ભાગરૂપે ચીનથી આવતા યાત્રીના વિઝા રદ કરવાનું કડક પગલું ભર્યું છે. આખું વિશ્વ આ વાયરસથી ભયભીત છે અને વૈજ્ઞાનિકો તેની રસીની શોધમાં રાત દિવસ ડૂબ્યા છે, ત્યારે હવે ખૂબ જ ખતરનાક કોરોના વાયરસની વાસ્તવિક તસવીર પણ માઇક્રોસ્કોપ દ્વારા દુનિયા સામે આવી છે, જે લોકોને આશ્ચર્યજનક બનાવે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો થાઈલેન્ડથી પરત ફરેલી મહિલામાં કોરોના વાયરસના લક્ષણ દેખાતા મહિલાને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ. આ મહિલાના સેમ્પલ લઈ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા. તો સેમ્પલના રિપોર્ટ બાદ હવે ખબર પડશે કે મહિલાને કોરોના લાગુ થયો છે કે નહીં. મહિલા કે જે થાઈલેન્ડ ગયા વીકમાં વિઝિટ કરીને આવ્યા હતા મુસાફરી માટે, તે ખાંસી, ઉધરસ અને તાવ સાથે સાંજના દાખલ થયા છે. એમની તબિયત અત્યારે સારી છે. એના માટે જે જરૂરી ટેસ્ટ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન પ્રમાણે આપણે કરી અને એની સપોર્ટિવ અને સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે અને એમને આઇસોલેશન વોર્ડમાં રાખવા. કોરોના વાયરસે આખા વિશ્વમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે, ત્યારે કચ્છ જિલ્લાના મુંદ્રાના જાગૃત નાગરિકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જિલ્લામાં જ્યાં જ્યાં ચાઇનીઝ લોકો કામ કરે છે તેની તપાસ કરવામાં નથી આવી. આ લોકો મુંદ્રાની બજારોમાં ખુલ્લેઆમ ફરે છે, જેથી કરીને આ વાયરસ અહીંયા ફેલાય એવી લોકોમાં ભીતિ સેવાઈ રહી છે.
બિઝનેસ અહીંયા ખૂબ ચાલી રહ્યું છે, ખૂબ આગળ વધી જશે એવી જલ્દી જલ્દી તમારે એનું એનું ઉપકરણ કરવું પડશે. અને જે થાય છે કંપની અંદર એ બહુ ખોટું થાય છે અને એનો વપરાશ એટલો ખોટો ખોટો થાય છે. આ ગામમાંથી ગાયો, કૂતરાઓ, બિલાડીઓ, મીના બધા ગુલ થઈ જશે, એ બધા ઉપાડી જશે, જે રસ્તામાં હરતા ફરતા હશે એને ઉપાડી જશે અને એ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે એમાંથી. એ આ માટે બહુ જલ્દીથી જલ્દી પગલું ભરવું જોઈએ, એટલા માટે મહેરબાની કરશો અને જેટલું બની થાય એટલું જલ્દી જલ્દી એની કંઈ વ્યવસ્થા કરશો. ત્યારથી કૂતરાઓ આજુબાજુના વિસ્તારમાં પણ ઘણા ઓછા થઈ ગયા છે. બીજું, નીલગાય કાપવામાં આવી હતી ત્યારે આપણા પૂર્વ સરપંચ શ્રી સોનીભાઈ તરફથી એક પરેડ કરી અને એ લોકોને આપણા ફોરેસ્ટ ખાતાને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ખાતાનું કહેવું એવું છે કે ભાઈ આ તો બકરો કાપવામાં આવ્યો હતો, પણ જો એની હાર્ડ પિંજરની સાઇઝ જોઈએ તો બકરાની એટલી હોતી નથી, જે 5 ફૂટનું જાનવર હતું, અથવા તો નીલગાયો અથવા તો ગાયો. તો સરકારને ખાસ અમે એ બારે ભરામણ કરીએ છીએ કે આવો કોઈ જીવ હત્યા ન થાય, આના માટે કોઈ સાવધાનીના પગલાં લેવા જોઈએ. કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કચ્છમાં કોરોના વાયરસને લઈને ગાંધીનગરની ટીમ કંડલા પોર્ટ પહોંચી હતી. વિદેશી જહાજમાં ખલાસીઓની તપાસ પણ કરવામાં આવી ત્યારે આરોગ્ય ટીમ તમામ લોકોને માર્ગદર્શન આપશે, તો આવતીકાલે મુંદ્રા પોર્ટ પર ખાસ મુલાકાત પણ લેશે. સુરતની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી ફરાર થઈ ગયો બનાવ બન્યો. વરાછાનો યુવક આરએમઓને મળવાનું કહીને ફરાર થઈ ગયો. 13 દિવસ પહેલા યુવક ચીનથી ભારત પરત ફર્યો હતો. છેલ્લા 2 દિવસમાં 2 શંકાસ્પદ દર્દી નોંધાયા છે. મહત્વનું છે કે ચીનમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો અને મૃત્યુઆંક 500ની આસપાસ પહોંચી ગયો. વાયરસના ફફડાટના પગલે ભારત સરકારે ચીનમાં ફસાયેલા ભારતીયોને એરલિફ્ટ કર્યા હતા. અને હવે નજર કરીએ અન્ય સમાચારો પર. તો રાજ્યનું શૈક્ષણિક સ્તર સુધારવાની તાતી જરૂર છે એવી બુમરાણ વચ્ચે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જો કે આ નિર્ણય અચાનક લેવાતા તેના પ્રત્યાઘાત પણ સરકારની ધારણા બહારના પડી શકે તેમ છે. રાજ્ય સરકારે હવે તમામ શાળાઓમાં શૈક્ષણિક સત્ર જૂનને બદલે એપ્રિલથી જ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શૈક્ષણિક સ્તરે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. શાળાનું નવું સત્ર હવે જૂનથી નહીં એપ્રિલથી. શિક્ષણનું સ્તર સુધારવા રાજ્ય સરકારનો નિર્ણય. ગુજરાતની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હવેથી વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરંત જ નવા સત્રની શરૂઆત થઈ જશે. અગાઉ એવું હતું કે માર્ચ એપ્રિલમાં પરીક્ષાઓ બાદ એકાદ મહિના સુધી આમ જ શાળાઓમાં રજા રહેતી હતી, પરંતુ હવે એવું નહીં કરવાનો સરકારે નિર્ણય લીધો છે, જેથી એપ્રિલના મધ્ય ભાગમાં જ શાળાઓમાં નવું સત્ર શરૂ થઈ જશે. ત્યારબાદ મેના પ્રારંભથી ઉનાળું વેકેશન પડશે, જે બાદ જૂનમાં ફરીથી શૈક્ષણિક સત્ર શરૂ થશે. જો કે સીબીએસઈ પેટર્નથી શૈક્ષણિક સત્રનો આ નિર્ણય અધ વચ્ચે લેવાતા વિવાદ ઉભો થઈ શકે છે, કેમ કે આ વર્ષે એ પ્રમાણે વિવિધ શાળાઓમાં પરીક્ષા ગોઠવાઈ ગઈ હશે અને વાલીઓએ પણ એ પ્રમાણે ઉનાળુ વેકેશન અંતર્ગત ફરવાના પ્લાનિંગ પણ કરી લીધા હશે. હવે એના કારણે ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે કે જેને અમે ફેબ્રુઆરી મહિના સુધી તો રિવિઝન કરાવતા જ હોઈએ છીએ, અને એના કારણે 9ના જે સ્ટુડન્ટ છે એ લોકોને અમે પૂરતો સમય આપી નહીં શકીએ, અને આ પ્રશ્ન જે છે થોડો વિચારવા લાયક છે અને એના કારણો ઘણા બધા એની અસર પડી શકે છે. સરકારનો આ નિર્ણય આવકારદાયક તો છે, પણ અમને એવું લાગી રહ્યું છે કે એની અંદર જનરલી ગુજરાતના વિદ્યાર્થીઓ જોવા જઈએ તો અંગ્રેજી વિષયમાં બહુ જ નબળા હોય છે, કાચા પડતા હોય છે. તો અમે જનરલી ફેબ્રુઆરીથી એ લોકોની શરૂઆત કરી દેતા હોય છે, લોકોનું અભ્યાસક્રમ રિવિઝન
પણ એવું લાગી રહ્યું છે અત્યારે કે સમય બહુ જ ઓછો અમને મળશે અને તૈયારી નહીં થઈ શકે. એપ્રિલ મે ને જૂનમાં પુસ્તકો આવી નતા રહેતા, જુલાઈથી બધું રાબેતા મુજબ થતું હતું, એટલે મને બેટર દેન કે હવે શરૂઆત સરસ થશે. સત્ર શરૂ થતા એક જ મહિનો વેકેશન, હવે નહીં મળે બબ્બે મહિનાનું ઉનાળુ વેકેશન. પુસ્તકો પૂરા પાડી શકાશે કે નહીં તે મોટો સવાલ. પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરંત જ નવું સત્ર શરૂ કરાવવું એ ગુજરાતી માનસમાં આવતા હજુ વાર લાગશે એ તો એક બાબત છે, પરંતુ સૌથી મોટો સવાલ અહીં એ થાય છે કે જે પાઠ્યપુસ્તક મંડળ 15મી જૂનથી શરૂ થતા સત્રમાં પણ પાઠ્યપુસ્તકો પૂરા નથી પાડી શકતું, તે શું એપ્રિલમાં નવું સત્ર શરૂ થાય તો પુસ્તકો પૂરા પાડી શકશે ખરું કે નહીં? એક મહિના બાળકોને પુસ્તક વિના જ ભણવાનું રહેશે. આ ઉપરાંત અત્યાર સુધી બબ્બે મહિનાનું ઉનાળુ વેકેશન માણવાની આદત ધરાવતા ગુજરાતી પરિવારોને આ સીધો જ એક મહિનો કપાઈ જવો ફાવશે ખરો? જો કે એક મહિનો વધારાનું શિક્ષણ મળશે એ ખૂબ જ ઉમદા વિચાર છે. તેવામાં પ્રારંભિક સ્તરે પડનારી મુશ્કેલીઓની વાત કરીએ તો શિક્ષણને થનારા ફાયદાને ધ્યાનમાં લેવાય તે વધુ જરૂરી છે. સાથે જ તંત્ર પણ આ નિર્ણય પ્રમાણેની સાનુકૂળ પરિસ્થિતિ ઊભી કરે તે પણ એટલું જ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્ય સરકારનું વર્ષ 2020-21નું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલ 2020થી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓએ વાર્ષિક પરીક્ષા આપ્યા બાદ પણ 13 દિવસ સુધી સ્કૂલ આવવું પડશે. શૈક્ષણિક વર્ષ 2020-21ના સંભવિત આયોજન પર નજર કરીએ તો 20 એપ્રિલથી પ્રથમ સત્ર શરૂ થશે, જે 3 મે એટલે સુધી સ્કૂલ ચાલુ રહેશે. ત્યારબાદ 4 મેથી વિદ્યાર્થીઓને ઉનાળુ વેકેશન મળશે, જે 7 જૂન સુધી રહેશે. આમ વિદ્યાર્થીઓને ઉનાળાનું 35 દિવસનું વેકેશન મળશે. 8 જૂનથી પ્રથમ સત્રનો પુનઃ પ્રારંભ થશે, જે સપ્ટેમ્બર સુધી ચાલશે, અને પ્રથમ સત્ર 174 દિવસનું હશે, જેમાંથી જાહેર રજા, રવિવાર, વેકેશન મળી કુલ 61 રજાઓ હોવાથી 113 દિવસો સ્કૂલ ચાલુ રહેશે. 1 ઓક્ટોબરથી પ્રથમ સત્રાંત પરીક્ષા ચાલુ થશે. છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના દિવસોમાં વધઘટ જોવા મળતી હતી, જેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. 2 સત્રના શૈક્ષણિક દિવસો સમાન રહે તેવી જોગવાઈઓ કરાઈ છે. પરીક્ષાઓમાં બિલ્ડિંગ રોકાયેલા હશે, શિક્ષકો ત્યાર પછી પેપર તપાસવા જશે અને પાછા આવીને સિલેબસ અને રિવિઝન કરવાનું હશે, એ માટે સમય ઓછો મળવાનો છે. એટલે આકસ્મિક કરાયેલો આ નિર્ણય, જો કે સર્ક્યુલર સરકારનો જ હશે અને નિર્ણય સરકારનો જ હશે કે બોર્ડનો જ હશે, તો અમારે એનો અમલ કરવાનો જ છે, એનો વિરોધ નથી. પણ એને યોગ્ય લોજિકલી વિચારાયા બાદ અમલમાં મુકાયો હોત અને થોડી સમય મર્યાદા આપવામાં આવી હોત તો એ ચોક્કસ વધારે સારું રહેતું. અત્યારે જે નિર્ણય લેવાયો છે તે થોડો ઉતાવળિયો નિર્ણય છે. કદાચ જે ત્યાં બેઠેલા છે એ લોકોને શિક્ષકની પરિસ્થિતિનો કે શાળા કઈ રીતે ચાલે એ પરિસ્થિતિનો ખ્યાલ નથી. એમણે ફક્ત કાગળ પર નિર્ણય જ કરવાના છે, બાકી હકીકત વાસ્તવિક ઉચતી રહેશે. તો કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓના નામ લીધા વગર જ પ્રહાર કર્યા હતા, જે મામલે જયેશ રાદડિયાએ ખુલાસો કર્યો હતો અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તેમણે પોતાના મત વિસ્તારને પિતાના 30 વર્ષ જૂના ખેતર સાથે સરખાવી કહ્યું કે ખેતરમાં લણવાનો અધિકાર તેમનો જ છે. આ કોંગ્રેસના ઉમેદવાર એમ કહેતા કે આ વખતે આ ગઢ છે એ આપણે લઈ લેવાનો છે, એટલે મેં ત્યારે પણ કીધું હતું કે 30 વર્ષનું અમારું વાવેતર કર્યું છે, અમારી સેવા છે અને ગ્રામ્ય વિસ્તારના પાયાના કાર્યકરોથી અને નાનામાં નાના ગરીબ લોકો સુધી અમે લાઈવ કોન્ટેક્ટમાં છીએ, એ અમારું રાજકારણ છે. એટલે સ્વાભાવિક ચૂંટણી આવે ત્યારે એને મતરૂપી લડવાનો અધિકારી મારો જ હોય અને આ વિસ્તાર એ મારો ગઢ કહેવાય અને અમારા ગઢમાં ક્યારેય કોઈને ઘૂસવા જ નથી. એટલે કોંગ્રેસના ઉમેદવારને મેં ત્યારે પણ જાહેર સભાની અંદર મેં કીધું હતું કે આ ગઢ અમારો છે અને આ ગઢમાં અમે કોઈને ઘૂસવા દેતા નથી અને અત્યારે પણ એ કહું છું કે આ વિસ્તાર મારો હશે અને મારા પિતાનું વાવેતર કરું છું અને અત્યારે હું ધારાસભ્ય તરીકે જવાબદારી આપું છું. એટલે આવનારી ગમે ત્યાં ચૂંટણી હોય તોય મારો જે સામેના ઉમેદવાર હોય એ કંઈ સ્વપ્ન ન જોવે કે આ જેતપુર અને જામકુંડા ક્યારેય પણ અમે અમારી પાસેથી હાથ કર્યો છું અને એને હિસાબે મારું આ નિવેદન હતું. જયેશ રાદડિયાએ આ સાથે જ કોંગ્રેસ પર પ્રહાર પણ કર્યા અને જે રીતે સમગ્ર વાત જણાવી
ધોરાજી ઉપલેટાના એમએલએ સીએમ રૂપાણીને ટેકાના ભાવે મગફળી ખરીદી મામલે પત્ર લખ્યો છે. સરકાર ખરીદીની મુદ્દતમાં વધારો કરે કેમ કે ઘણા ખેડૂતો બાકી રહી ગયા છે તેમ પણ લલિત વસોયાએ પત્રમાં લખ્યું છે. સાથે મારી ઓનલાઈન નોંધણી થઈ છે તેમ છતાં પણ હજુ એસએમએસ નથી મળ્યો. ધારાસભ્યની મગફળીની જ ખરીદી બાકી છે ત્યારે સામાન્ય ખેડૂતોની હાલત સમજીને મુદ્દતમાં વધારો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવાને લઈને મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખતા સંસદમાં વડાપ્રધાન મોદીએ રામ મંદિર ટ્રસ્ટ બનાવવાની મંજૂરી આપી. આ સાથે જ સંસદમાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા. આવી ગયો રામ મંદિર નિર્માણનો શુભ અવસર. સરકારનો એક્શન પ્લાન થઈ ગયો તૈયાર. સમય મર્યાદા પૂર્ણ થતા પહેલા જ સરકારની જાહેરાત. અયોધ્યામાં રામ મંદિર બનાવવાને લઈને મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. બજેટ સત્રના પાંચમા દિવસે વડાપ્રધાન મોદીએ રામ મંદિર નિર્માણ માટે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બનાવવાની જાહેરાત કરી. વડાપ્રધાન મોદીની આ જાહેરાતની સાથે જ સંસદમાં જય શ્રી રામના નારા લાગ્યા. એક સ્વાયત્ત ટ્રસ્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કા નામ હોગા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર. વર્ષ 1992માં બાબરી મસ્જિદ તોડી પાડ્યા બાદ આ વિવાદ શરૂ થયો હતો, જે બાદ 1993માં અયોધ્યામાં વિવાદિત સ્થળ સહિત આસપાસની આશરે 67 એકર જમીન કેન્દ્ર સરકારે અધિગ્રહણ કરી હતી, જે બાદથી આ જમીન કેન્દ્ર હસ્તક રહી. જોકે હવે મોદી સરકારે 67 એકર જમીન ટ્રસ્ટને આપવાની જાહેરાત કરી, જ્યારે અયોધ્યામાં સુની વક્ફ બોર્ડને 5 એકર જમીન અપાશે. અયોધ્યા ધામ કી પવિત્રતા સે હમ સભી ભલી ભાંતિ ભારત કી પ્રાણવાયુ મેં ભારત કે આદર્શો મેં ભારત કી મર્યાદાઓ મેં ભગવાન શ્રી રામ કી મહત્તા ઓર અયોધ્યા કી ઐતિહાસિકતા સે અયોધ્યા ધામ કી પવિત્રતા સે હમ સભી ભલી ભાંતિ પરિચિત હૈ. અયોધ્યા મેં ભગવાન શ્રી રામ કે ભવ્ય મંદિર કે નિર્માણ વર્તમાન ઓર ભવિષ્ય મેં રામલલા કે દર્શન કરને કે લીએ આને વાલે શ્રદ્ધાળુઓ કી સંખ્યા ઓર ઉનકી ભાવનાઓ કો ધ્યાન મેં રખતે હુએ સરકાર દ્વારા એક ઓર મહત્વપૂર્ણ નિર્ણય લિયા ગયા હૈ. મેરી સરકાર ને ફૈસલા કિયા હૈ કે અયોધ્યા કાનૂન કે તહેત અધિગૃહિત સંપૂર્ણ ભૂમિ જો લગભગ 67.703 એકર હૈ ઓર જિસમે ભીતરી ઓર બહારી આંગન ભી સંમિલિત હૈ ઉસે નવગઠિત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કો હસ્તાંતરિત કિયા જાય. ટ્રસ્ટમાં 15 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને મોદી સરકારે આ રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટને સ્વતંત્ર હવાલો પણ આપી દીધો છે. સમય મર્યાદા પૂર્ણ થતા પહેલા જ સરકારે ટ્રસ્ટની જાહેરાત કરી દીધી છે, ત્યારે હવે દેશવાસીઓને રાહ છે રામલલાના દિવ્ય મંદિરની. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દિલ્હી લોકસભામાં વડાપ્રધાન મોદીએ સત્તાવાર રીતે રામ જન્મભૂમિ મુદ્દે જાહેરાત કરી હતી, જેમાં રામ મંદિર ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવશે. આ જાહેરાત બાદ
રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ મુદ્દે સીએમ રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે 67 એકર જમીનમાં ટ્રસ્ટની રચનાની જાહેરાત કરવા બદલ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા. વડાપ્રધાન મોદીની કટિબદ્ધતા સાથેના નિર્ણયને સરાહનીય પણ ગણાવ્યો. આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કરોડો હિન્દુઓની આસ્થા કે ભગવાન રામનું ભવ્ય મંદિર બને એ માટે 67 એકર જમીનમાં આ મંદિર બનાવવા ટ્રસ્ટની રચના કરી અને જાહેરાત કરી છે એ માટે ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન વડાપ્રધાનશ્રીને આપું છું કે જેમની સરકારે ભગવાન રામનું અયોધ્યામાં મંદિર બને એ અંગેની જે પ્રતિબદ્ધતા કટિબદ્ધતા એમને આ નિર્ણયમાં દેખાડી એટલા માટે વડાપ્રધાનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રામ મંદિરના ટ્રસ્ટની જાહેરાત થયા બાદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી અને નિર્ણયને વધાવ્યો હતો. ભગવાન રામનું ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ કરવાની ટ્રસ્ટની જાહેરાત એ આદરણીય નરેન્દ્રભાઈએ આજે સંસદમાં કરી છે. ભારતવર્ષ માટે, રામ ભક્તો માટે ખૂબ મોટો સુવર્ણ દિવસ આજે છે ત્યારે આ જાહેરાતને હું આવકારું છું. અને જે કલ્પના ભારતવર્ષના, મેં કહ્યું આમ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં જે નાગરિકો થવાના છે એ બધાની અંદર જે ભાવ હતો, ભગવાન રામ આપણા માટે આરાધ્ય દેવ છે, એ હતા, છે અને રહેવાના છે. અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની વડાપ્રધાન મોદીએ સંસદમાં જાહેરાત કરી, જેના પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શું આકરી પ્રતિક્રિયા આપી હતી, આવો સંભળાવીએ. મને એમ લાગે છે કે રામ ભગવાન સૌના આરાધ્ય દેવ છે અને મંદિર અને ધર્મ અને ભગવાન એ સૌના વ્યક્તિગત જ શ્રદ્ધાના છે. પણ આ દેશની મંદી, મોંઘવારી, બેરોજગારી આસમાને છે. આ દેશમાં પંડિત જવાહરલાલ નહેરુએ જે વાત કરી હતી, આધુનિક ભારતના મંદિરની જરૂર છે, આધુનિક ભારતનું નિર્માણ કરે તેવા મંદિરની જરૂર છે, આ દેશના હર હાથને કામ મળે એની જરૂર છે. તેવા સંજોગોની અંદર હું મંદિરનો તો સ્થાપના થઈ જશે, પણ હું ભારતીય જનતા પાર્ટીને એ પણ સાથે સાથે પૂછ્યો, કાશ તમે આ દેશની અંદર મંદિરના નામે રાજનીતિ કરવાની વાત કરતા હતા, તેની બદલે તમે દેશના યુવાનોને કેટલી રોજગારી આપી એની પણ સંસદમાં જાણ કરો. રૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે તેની પણ સંસદમાં જાણ કરો. આ દેશની અંદર ધંધા રોજગાર પડી ભાંગ્યા છે એનું પણ દેશ જાણવા માગે છે. આ બધી વાત લોકસભાના માધ્યમથી દેશ સમક્ષ ખુલ્લી થવી જોઈએ અને પ્રધાનમંત્રીશ્રીએ દેશમાં મંદી, મોંઘવારી કઈ રીતે વ્યાપી છે, બેરોજગારી કેમ આસમાને છે એની વાત જો યુવાનોને કરશે તો મને એમ લાગે કે એ વ્યાજબી થશે. મહેસાણાના કડીમાં CAA અને NRCના સમર્થનમાં રેલી યોજાઈ હતી. કડી માર્કેટ યાર્ડથી શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ રેલી નીકળી હતી. સાબરકાંઠાના પ્રાંતિજમાં CAA અને NRCના સમર્થનમાં રામધૂન અને ધરણા યોજાયા. રાષ્ટ્રીય યુવા પરિષદના કાર્યકરોએ રામધૂનની સાથે CAA અને NRC સમર્થિત લખાણવાળા પ્લેકાર્ડ સાથે ધરણા કર્યા. CAAનો વિરોધ કરવામાં આવ્યો. NRCના સમર્થનમાં અહીંયા રામધૂન બોલાવવામાં આવી રહી છે. CAA અને NRCના સમર્થનમાં રામધૂન અને ધરણા કરવામાં આવ્યા હતા રાષ્ટ્રીય યુવા પરિષદ દ્વારા. તો આ તરફ સુરતના માંડવીમાં કોંગ્રેસના સંવાદ કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીએ કેન્દ્ર સરકારની ઝાટકડી કાઢી. તેમણે કહ્યું કે CAA માત્ર મુસ્લિમો જ નહીં, આદિવાસી, દલિત અને પછાત વર્ગ માટે નુકસાનકારક સાબિત થશે. સાથે જ તેમણે LIC ને વેચવા મુદ્દે પણ સરકારની ટીકા કરી. પ્રજા વચ્ચે, કાર્યકર્તાઓ વચ્ચે સંકલન થાય, વાતચીત થાય, ચર્ચા વિચારણા થાય એ માટે સંવાદનો દોર દરેક તાલુકાઓમાં શરૂ કર્યો છે અને એના ભાગરૂપે આજે માંડવીમાં આ સંવાદનો કાર્યક્રમ યોજાયો છે. કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી જોડાય છે
અને એમાં પોતાના પ્રશ્નો, પોતાની વાત, સંગઠનની વાત, લોકોની વાત એ રજૂ કરે છે. આ બધી વાતોનું સંકલન કરીને કોંગ્રેસ પાર્ટી આવનારા સમયમાં પોતાની સ્પષ્ટ નિર્ધારિત નીતિ નક્કી કરીને પ્રજાની વચ્ચે આવશે. નરેન્દ્ર મોદી સરકારે સુરત અને દક્ષિણ ગુજરાતને એક ખાસ ભેટ આપી છે. આજે નવી દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આઈઆઈટી કાયદો 2020ને મંજૂરી આપવાની સાથે આઈઆઈટી સુરત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી. દેશમાં 25 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાંથી 5 સરકારી અને 20 પીપીપી ધોરણે ચાલે છે. 5માંથી સામે આઈઆઈટી સુરતના એસવીએનઆઈટી કેમ્પસમાં હાલ કાર્યરત છે. સુરતમાં વર્ષ 2017માં આઈઆઈઆઈટીની શરૂઆત થઈ હતી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો આપવાની જાહેરાત કરાતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે અમુક ઇન્સ્ટિટ્યૂટમાં કોર્સ શરૂ ન હતા થયા, તો અમુકમાં કંઈક કામ બાકી હતા. હવે 5 ઇન્સ્ટિટ્યૂટ સુરત, ભોપાલ, ભાગલપુર, અગરતલા અને રાયચુરના આઈઆઈટીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો કેબિનેટ દ્વારા આપવામાં આવ્યો હોવાની તેમણે જાહેરાત કરી હતી. કામ શરૂ હુઆ થા લેકિન કમ્પ્લીટ કોર્સેસ શરૂ નહીં હુએ થે, અબ વો શરૂ હો ગયે હૈ. યે હૈ અગરતલા, રાયચુર, ભાગલપુર, ભોપાલ, સુરત. યે 5 નયે ટ્રિપલ આઈટી જો પિછલે દિનો મેં શરૂ હુએ ઉનકો ભી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ કા દર્જા આજ કેબિનેટ ને દિયા હૈ. ટ્રિપલ આઈટી કી વિશેષતા યે હૈ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કા જ્યાદા ફોકસ હૈ ઓર યહાં જો છાત્ર પાસ હોતે હૈ વો લગભગ સારે પ્લેસ હો જાતે હૈ, તુરંત કેમ્પસ પ્લેસમેન્ટ મે ઉનકો નોકરીયા મિલતી હૈ. તો સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ તો અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને હાલ ત્રો ગ્રહણ લાગ્યું છે. ત્યાં હવે અમદાવાદ અને રાજકોટ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન દોડાવવાની વિચારણા ચાલી રહી છે. ગુજરાત તથા કેન્દ્ર સરકાર અને ઇન્ડિયન રેલવેની ખાનગી કંપની જી રાઈડ સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ તરફ આગળ વધી રહ્યું છે. જો કે હાલ તો આ પ્રોજેક્ટ પર સૌથી પહેલા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદ રાજકોટ વચ્ચે દોડશે હાઈસ્પીડ ટ્રેન. સર્વેની કામગીરી શરૂ કરાઈ. અમદાવાદ રાજકોટ હાઈવેની સમાંતર એલિવેટેડ રૂટ 22,000 કરોડનો સાહસિક પ્રોજેક્ટ. અમદાવાદ રાજકોટ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન દોડાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હવાઈ સર્વેથી શરૂ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થોડા સમય પહેલા જ અમદાવાદ અને રાજકોટ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી હતી, જેને અનુલક્ષીને 22,000 કરોડના ખર્ચે હાઈસ્પીડ ટ્રેન દોડાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નક્કર કામગીરી આગળ ધપાવવામાં આવી છે. આ માટે ઇન્ટરનેશનલ એજન્સીને રોકવામાં આવશે. સૌથી પહેલા એરિયલ સર્વેની કામગીરી. આ પ્રોજેક્ટની ફિઝિબિલિટી અને એલિવેટેડ રૂટ નક્કી કરવા માટે પ્રથમવાર એરિયલ સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 2 મહિના પહેલા જ આ પ્રોજેક્ટને લીલી ઝંડી અપાઈ હતી અને હવે હવાઈ સર્વે દ્વારા તેની કામગીરીનો પ્રારંભ પણ કરી દેવાયો છે. આ પ્રોજેક્ટની કામગીરી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયના જોઈન્ટ વેન્ચર જી રાઈડ કંપની દ્વારા કરવામાં આવી રહી છે. હાલનો અમદાવાદ રાજકોટનો જે એક્સપ્રેસ હાઈવે છે તેને સમાંતર જ હાઈસ્પીડ ટ્રેનનો ટ્રેક રાખવાની વિચારણા ચાલી રહી છે, જેથી 220 કિલોમીટરના હાઈવેનો હેલિકોપ્ટર અથવા વિમાન દ્વારા એરિયલ સર્વે કરવામાં આવશે. 2 કલાકથી ઓછા ગાળામાં રાજકોટ પહોંચાશે. હાઈસ્પીડ ટ્રેનથી રોજિંદી મુસાફરી કરતા લોકોને ઘણો ફાયદો થઈ શકે છે, કારણ કે હાલ રાજકોટ અને અમદાવાદ વચ્ચે વર્ષે 50 લાખથી વધુ લોકો મુસાફરી કરે છે.
તો આ તરફ ખાનગી વાહનોની મુસાફરી એકંદરે ઘણી જોખમી હોવાથી હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ ટ્રાન્સપોર્ટેશનની દિશામાં સકારાત્મક પગલું કહી શકાય. સર્વેમાં કઈ બાબતોનો થશે સમાવેશ? હાલ તો એલિવેટેડ રૂટ પર હવાઈ કામગીરી કરાઈ રહી છે, પરંતુ રાજકોટ અને અમદાવાદ વચ્ચે કેટલા મુસાફરો રોજિંદી અવર જવર કરે છે, કયા ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે, સરેરાશ ભાડું કેટલું આવી રહ્યું છે, તો ટ્રાન્સપોર્ટ અને ગુડ્સ વાહનોની કેટલી સર્વિસ મળી રહી છે, તે તમામનો સર્વેમાં સમાવેશ કરવામાં આવશે. જ્યાં મોટાભાગના પ્રોજેક્ટમાં જમીન સંપાદનને લઈને ઘણી મુશ્કેલી આવતી હોવાથી આ વખતે સંયુક્ત સાહસમાં જમીન સંપાદનમાં સમય વ્યતીત ન થાય તે માટે હાલના એક્સપ્રેસ હાઈવેને સમાંતર એલિવેટેડ ટ્રેકનો વિકલ્પ વિચારવામાં આવ્યો છે. જો કે તમામ બાબતો અંગે એરિયલ સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ક્લિપ ધારાસભ્ય નરેશ પટેલ તેમજ દાહોદના આદિવાસી યુવકની આંદોલનને લઈને થયેલી વાતચીતની છે, જો કે ઓડિયો ક્લિપની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. હા, આપણે દાહોદ થી બોલો, મેહુલ તવેર સાહેબ. હા સાહેબ, આપણે બોગસ આંદોલન ચાલતું છે કે રબારી ભરવાડ ચરણ વાળું, બોગસ આદિવાસી વાળું સર્ટિફિકેટ વાળું આંદોલન ચાલતું છે સાહેબ, તમે સમાજ નો ટેકો કરો તો સારું રહેશે સાહેબ. સાહેબ દાહોદ થી બોલું, ચર્ચા કરવા તમને ક્યાંથી આવું? દાહોદ થી વાત કરું સાહેબ. મારી વાત સાંભળો. હા બોલો. અત્યારે મારી વાત સાંભળો, આપણા વાળાને કોઈ નુકસાન થયો તે મને કહેવો. આ આંદોલનની અંદર જે રીતે કોંગ્રેસ કબજો લઈ રહી છે તો એમના એ જોતા અમને એવું લાગે છે કે આ ચોક્કસ રીતે આ કોંગ્રેસ પ્રેરિત આંદોલન ચાલી રહ્યું છે. ઓડિયો ક્લિપની અંદર પણ મારા આદિવાસી સમાજના કોઈ યુવાએ મને ફોન કર્યો, એમણે સ્પષ્ટ મને કહ્યું કે સમાજ સાથે તમે છો. મેં કે ભાઈ સમાજ પહેલાં પછી બીજી વાત, પરંતુ કોઈ કોંગ્રેસ પ્રેરિત આવા આંદોલનો કરશે તો અમે કેવી રીતે સમર્થન આપીશું? તો ઉનાળામાં પાણીની તંગી ન સર્જાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી અને ન્યારી ડેમને ભરવાની તૈયારી કરાઈ છે. આગોતરા આયોજનના ભાગરૂપે આજી અને ન્યારી ડેમને નર્મદાના નીરથી ભરવા માટે સરકારમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે આજી અને ન્યારી ડેમમાં માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં નર્મદાનું પાણી સૌની યોજના મારફત થલવાઈ શકે છે. એ ઓડિયો ક્લિપનું FSL કરાવવું, એક નિવૃત્ત જજની સમિતિ તૈયાર એટલે નક્કી કરવી અને પોલીસ કેસ નોંધાવી અને આ કેસની આખી તપાસ કરાવવી. હેરેસમેન્ટ સમિતિનો રિપોર્ટ એકલો મહત્વનો હોતો નથી. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્પર્ધાત્મક શૈક્ષણિક કે સરકારી પરીક્ષાઓમાં પેપર લીકની અનેક ઘટનાઓ બની છે, ત્યારે હવે ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડે નવી પેપર ટ્રેકિંગ એપ બનાવી છે, જે પરીક્ષા કેન્દ્ર સુધી પેપર ક્યાંથી ક્યાં અને કેવી રીતે પહોંચે તેની સંપૂર્ણ માહિતી આપશે. માર્ચ 2020માં લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા પહેલાં શિક્ષણ બોર્ડે રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં ધોરણ 9ની શિષ્યવૃત્તિ TNTની પરીક્ષામાં પેપર ટ્રેકિંગ સિસ્ટમ એપ્લિકેશનનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ શરૂ કર્યો. ગુજરાત શૈક્ષણિક બોર્ડનો નિર્ણય, પેપર ચોરી પેપર લીકેજ અટકાવવા લીધા પગલા. પેપર ટ્રેક એપ અટકાવશે લીકની ઘટના. રાજકોટમાં પ્રાયોગિક ધોરણે એપનો ઉપયોગ. પરીક્ષામાં પેપર ફૂટવાની, પેપર પરીક્ષા કેન્દ્રો પર મોડા પહોંચવાની કે વહેલા પહોંચવાની ઘટનાઓ અટકાવવા માટે નવી પેપર ટ્રેકિંગ સિસ્ટમ એપ લોન્ચ કરી છે. આ મોબાઈલ એપનો પ્રથમ પ્રયોગ બુધવારે લેવાયેલી ધોરણ 9ની શિષ્યવૃત્તિની TNTની પરીક્ષામાં કરવામાં આવ્યો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પેપર ફૂટવાની, પેપર વહેલા કે મોડા પહોંચવાની ઘટનાઓ અટકાવવા માટે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મંગળવારે નવી એપ પેપર ટ્રેકિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. બોર્ડના આ નિર્ણયનો રાજકોટ વાસીઓએ સ્વાગત કર્યું છે. ચોરીના દૂષણથી બાળમિત્રો આમાંથી બચી શકશે. સો જીપીએસસી દ્વારા જે ટ્રેકિંગની જાહેરાત થઈ છે અને જે રીતે ગોઠવણી કરવામાં આવી છે, આ સક્સેસ જાય તો ખૂબ જ સારું પરિણામ મહેનતુ વિદ્યાર્થીઓને મળશે. એન્ડ ઇટ વિલ રિયલી હેલ્પ ઇન ટ્રેકિંગ વેર ધ પેપર્સ હેવ રીચ્ડ એન્ડ ઇટ વિલ હેલ્પ ઇન સ્ટોપિંગ ધ ચીટિંગ કેસ વિચ ઇઝ બીંગ નોટેડ અમંગ ધ સ્ટુડન્ટ્સ. એપ કેવી રીતે કરશે કામ? આ મોબાઈલ એપથી પેપર ઝોન કચેરીની તિજોરીમાંથી નીકળશે અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચશે તેના દરેક સ્ટેપના ફોટા ડીઈઓ અને ઝોનલ ઓફિસ અધિકારીઓને ઓનલાઈન જોઈ શકાશે. એટલે કે ઝોન કચેરીમાંથી પેપર લઈ રૂટ અધિકારી નીકળશે તેના ફોટા, પછી જે તે રૂટ પર થઈ અને પરીક્ષા કેન્દ્ર પર પહોંચશે ત્યાંના ફોટા, ત્યારબાદ કેન્દ્ર પર પેપરો કઈ કન્ડિશનમાં અને કેટલા વાગ્યે સ્વીકારાયા તેના ફોટા, અને પરીક્ષા પૂરી થયા બાદ પરત ઝોન કચેરીએ પેપરો પહોંચ્યા તેના ફોટા આ મોબાઈલ એપ પર જોવા મળશે. બાળકો જે ચોરી કરીને લખતા હતા હવે નહીં કરે. ગવર્મેન્ટે જે રૂલ નાઈક બહાર પાડ્યો છે એ વધારે સારો છે કે છોકરાઓ ચીટિંગ ન કરી શકે. જે છોકરા ચીટિંગ કરીને પાસ થાય એ આગળ વધવામાં પ્રોબ્લેમ આવે, તો પોતાની મહેનતે કરશે તો આગળ વધી શકશે. પેપર ટ્રેકિંગ સિસ્ટમથી ડીઈઓ અને ઝોનલ અધિકારી દ્વારા ઝોનલ કચેરીમાંથી પેપર પરીક્ષા કેન્દ્ર માટે ડિસ્પેચ કરાયા ત્યારથી લઈને ઉત્તર વહીઓ લખાઈને સીલ થઈ પરત આવે ત્યાં સુધીની દરેક પ્રક્રિયાનું પળેપળનું મોનિટરિંગ કરી શકાશે, જેથી કોઈપણ સ્થળે ગેરરીતિનો અવકાશ રહેશે નહીં. ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક મહિલા પોલીસકર્મીએ ફરિયાદ નોંધાવી છે કે એકતરફી પ્રેમમાં પાગલ અજય બરંડા નામના પોલીસકર્મીએ તેને મારી નાખવાની ધમકી આપી અને તેની સાથે માથાકૂટ કરી. ફરિયાદ મુજબ મહિલા પોલીસકર્મી અને આરોપી લાંબા સમયથી એકબીજાના પરિચયમાં હતા. બંને વચ્ચે પોલીસ ટ્રેનિંગ વખતે પ્રેમ સંબંધ બંધાયા હતા. જો કે મહિલાએ કોઈ કારણસર અન્ય યુવક સાથે લગ્ન કરી લેતા ગુસ્સે ભરાયેલા તેના પોલીસકર્મી પ્રેમીએ તેના સાસરે જઈને હંગામો કર્યો. એટલું જ નહીં, જાહેર રસ્તા પર તેની છેડતી પણ કરી. અગાઉ મહિલા પોલીસકર્મીએ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી હતી. આમ છતાં આરોપી ન સુધરતા હવે તેણે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદી મહિલા મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જ્યારે આરોપી અજય બરંડા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. કૃષ્ણનગરમાં ફાયરિંગનો બનાવ બનેલો, એમાં જે ફરિયાદ દાખલ થયેલી, એમાં એને જે સપોર્ટ કરતા હતા એને વાહન પૂરું પાડેલું અને સગવડ પૂરી પાડેલી એવા બે સહ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. એમાં એક પ્રદીપ મોતિયાણી અને શિવમ રાજપૂત નામના બંને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલ છે. અમદાવાદના કૃષ્ણનગરમાં કુખ્યાત ધર્મેન્દ્ર બારડ પર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે બે પ્રદીપ મોતિયાણી અને શિવમ રાજપૂત નામના આરોપીઓને ગુનામાં વપરાયેલા હથિયારો સાથે પકડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધર્મેન્દ્ર બારડ પર ફાયરિંગ કરનારા અક્ષય બારડને પકડાયેલા આ બંને આરોપીઓએ બાઇક તેમજ અન્ય લોજિસ્ટિક સપોર્ટ કર્યો હતો. સાથે જ એવું પણ સામે આવ્યું છે કે ધર્મેન્દ્ર બારડના કારણે એક ગુનામાં સાબરમતી જેલમાં ગયેલા અક્ષય ચૌહાણે જેલમાં જ ધર્મેન્દ્ર બારડની હત્યા કરી બદલો લેવાનું ષડયંત્ર રચ્યું હતું. જામનગરના કિરીટ જોશી હત્યા કેસમાં સાબરમતી જેલમાં બંધ બે ભાઈઓની મદદથી તેણે આ ષડયંત્ર ઘડ્યું હતું. જો કે ફાયરિંગની ઘટનામાં ધર્મેન્દ્ર બારડ બચી ગયો. કેસના મુખ્ય આરોપી એવા અક્ષય ચૌહાણ અને તેના સાગરીત હજુ ફરાર છે. મહિલા એલઆરડી છે, એમને એક પુરુષ એલઆરડી અજયકુમાર વિજયભાઈ બરંડા એમની સાથે ભૂતકાળમાં સંબંધ હશે. પછી મહિલા એલઆરડી છે, એમના મેરેજ થઈ ગયેલા છે અને છતાં પણ પુરુષ જે એલઆરડી છે એમને વારંવાર હેરાન પરેશાન કરતા છે અને એમના ઘરે જઈને પણ માથાકૂટ કરતા છે. એ મુજબનો જે મહિલા એલઆરડી છે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હોય ત્યાં ગુનો રજીસ્ટર કરવામાં આવે છે અને એમની તપાસ હાલ ચાલુ છે.
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી હામ રોનીથી ફાઇનાન્સ કંપનીના ડાયરેક્ટર્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગ્રાહકોના 21 લાખ રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થવાથી એજન્ટે પોલીસ ફરિયાદ નોંધાવી. સરકારી અને ખાનગી બેંકો કરતા ઊંચું વળતર આપવાની લાલચે મધ્યમ વર્ગીય લોકો પોતાના બચતના નાણાં જમા કરાવતા હતા, પરંતુ દિવાળી બાદ આ ફાઇનાન્સ કંપનીના 7 ડિરેક્ટર્સને સંપર્ક થઈ શકતો ન હતો. ખાતેદારોએ એજન્ટ જ્યોતિબેન પાસે પોતાના પૈસાની માંગણીઓ કરતા એજન્ટ જ્યોતિબેને વડોદરા શહેર પોલીસ કમિશનર અને સયાજીગંજ પોલીસ મથકે 114 જેટલા ખાતેદારો સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ કરી છે. એ લોકોએ અમને ગવર્મેન્ટનો સિક્કો દ્વારા બેંક નોંધાયેલી છે, તમારી બેંક ગવર્મેન્ટ છે, તમારા પાસે છેતરપિંડી નહીં થાય, એટલા માટે એ લોકોએ અમને એવી રીતે લાલચ આપી. મેં કીધું ના, અમારે રોકાણ નથી કરવું, અમારે પૈસા નથી પડતા, કે તમે 6 મહિનામાં લોન લઈ શકો છો અને વર્ષે તમારા પૈસા પાકી જશે, તમારા જોડે છેતરપિંડી નહીં થાય. એવી રીતે જ્યારે પહેલા વર્ષ અમે લોકો એના સંગાથે જોડાયા, તમારા 40-50 કસ્ટમર હતા, એ ટાઈમ પર એ લોકોએ 6-6 મહિનામાં લોન આપી, વર્ષે એ લોકોએ ટાઈમ પર પૈસા આપ્યા. જ્યારે બીજા વર્ષ મારા વડોદરા અહીંયા જે ગુજરાત અહીંયા જે નવી નગરીના જે માણસો છે એ લોકોને વિશ્વાસ આવ્યો અને એ લોકોએ જ્યારે ડબલ ખાતા કર્યા, જ્યારે 114 કસ્ટમર થઈ ગયા પૈસા પાકવાના ટાઈમ પર દિવાળીના 10મા મહિનાથી, એ લોકો 22-23 તારીખથી ગાયબ થઈ ગયા છે. હું બેંકમાં ગઈ, હું સરોને મળી, હું એ ત્યાં પછી મેં બેંકમાં જે ખાતું ચાલુ કર્યું, મેં પૈસા 6 મહિના સુધી ભર્યા, 6 મહિના પછી મને લોન આપવામાં આવી, લોન આપીને સર એ લોન મને પાસ થઈ અને 6 વર્ષ પછી મારા પૈસા પણ પાક્યા, મને કમ્પ્લીટ ટાઈમ પર મળ્યા છે. સર આ વર્ષે જયારે મેં પૈસા ભર્યા ત્યારે જ્યોતિબેન એકદમ દિવાળીમાં આવવાનું બંધ થઈ ગયા 21 તારીખથી. અમે એમને જાણ કરી કે તમે કેમ બચત લેવા નથી આવતા, તો એમને અમને જણાવ્યું કે બેંકના લોકો બધા ભાગી ગયા છે, એટલે અમે તો કોને ઓળખીએ, અમે તો જ્યોતિબેનને જ ઓળખીએ, એટલે બધા અમે લોકો જ્યોતિબેનની ઘરે રોજના રોજ જઈએ છીએ. જ્યોતિબેન કે મેં સયાજીગંજમાં ફરિયાદ નોંધાવી દીધી છે, એમાંથી એક માણસ પકડવામાં આવી ગયો છે અને બીજા 2 આરોપી ફરાર છે. પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં કરિયાણાનો વેપારી છેતરાયો. 2 અજાણ્યા ઠગોએ કરિયાણાની દુકાન ધરાવતા વેપારીને નિશાન બનાવી છેતરપિંડી કરી હતી. 2 શખ્સો ફોરેનર ભાષામાં વાતચીત કરી વેપારીઓ પાસે રૂપિયા પડાવી ફરાર થયા હતા. વેપારી પાસે ભારતીય કરન્સી જોવાના બહાને પૈસા માંગ્યા અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હામરો નિધિ બેંક અહીંયા સિલ્વર લાઇન કોમ્પ્લેક્સમાં આવે છે. સર આ સુરત રાવલ, દીપક ગિમેરી અને દિલીપ કોરી આ 3 સર સંગાતે એ લોકો 7 ડાયરેક્ટર હતા. 7 ડાયરેક્ટરમાં એ લોકોએ અમને ગવર્મેન્ટનો સિક્કો દ્વારા બેંક નોંધાયેલી છે, તમારી બેંક ગવર્મેન્ટ છે, તમારા વાત પાટણની. પાટણના હરીજમાં ખાતરના વિક્રેતાઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે ઉઘાડી લૂંટ, જેનો વિડીયો ખેડૂતોએ વાયરલ કર્યો છે. વાયરલ વિડીયોમાં ખાતરના વેપારીની ખુલ્લી દાદાગીરી સામે આવી છે, જેને લઈને ખાતર વિક્રેતાની તપાસ હાથ ધરી યોગ્ય પગલાં લેવા ખેડૂતોએ માંગ કરી છે. મહત્વનું છે કે હારીજ તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા ઘણીવાર ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ સરકારી કર્મચારીઓ વિઝિટ કરીને જતા રહે છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, જેથી ખાતર કૌભાંડમાં વેપારી અને સરકારી કર્મચારીઓની મિલી ભગત હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે હારીજ તાલુકાના આ ખેડૂતોની વહારે કોણ આવશે. એનું બિલ આલ્યું સરને 50 રૂપિયા લીધા અને પાછા મને કે રસ્તા બાજરી લઈ જાઓ, રસ્તા બાજરી માં ચાલ લઈ જઈને નાખ્યું. મારા પૈસા જોડે હતા નહીં, હવે પૈસા ક્યાં મૂળ આવું, 3000 રૂપિયા મૂળ લઈને આવ્યા તો પછી ચીકનું લઉં બધું, એટલે મારે શું કરવું, તો અહીંયાની બિલ પાછું લઈ જઈને ખાતર નહીં મળે જતા હું. દાહોદમાં યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. 8મા ધોરણમાં અભ્યાસ કરતી યુવતીએ પોતાના ઘરમાં જ આત્મહત્યા કરીને મોતને વાલું કર્યું હતું. કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ અકબંધ છે. ઉલ્લેખનીય છે કે આ યુવતી સંજેલીના ચંદાણાના મુવાડા ગામની રહેવાસી હતી. આણંદ જિલ્લાના ગામડી ઓવરબ્રિજ પાસે વિદેશી દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ હતી. પોલીસે કારમાંથી 90,000નો દારૂ કબજે કર્યો હતો. કાર પલટી મારતા કાર ચાલક પૈકી 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી, જોકે સારવાર અર્થે હોસ્પિટલ આ બંને ઈજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા હતા. ભરૂચના નબીપુરના 80 વર્ષીય વૃદ્ધ મહંમદ ઉમરજી ગુમ થયાનો મામલે ઉચીના નાણાં મુદ્દે મહિલાએ હની ટ્રેપમાં વૃદ્ધને ફસાવી હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર બનાવની વિગતોની જો વાત કરવામાં આવે તો નબીપુર
દસુ કોલોનીના 80 વર્ષીય મહંમદ ઉમરજી ચેતને ગામની જ સુમૈયા દાઉદ બાબુ પટેલને રૂપિયા 1.50 લાખ ઉછીને આપ્યા હતા. આ રૂપિયા પરત આપવા માટે સુમૈયાની બહેનપણી સુફિયા અજીઝ અબ્દુલ વોરા પટેલે ગત 30 જાન્યુઆરીએ વૃદ્ધને ફોન કરીને સુમૈયાના ઘરે બોલાવી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા. મહત્વની વાત એ છે કે હત્યાના કારસાને અંજામ આપનારા સુફિયા તેમજ તેના સાગરીતોને ઘરે સીસીટીવી લગાવેલા હતા અને તેથી તેમણે ઘટના પહેલા સીસીટીવીનો કેબલ કાપી નાખ્યો, પણ ભૂલથી સીસીટીવીના બદલે કેબલ ટીવીનો કેબલ કપાતા સીસીટીવી ચાલુ જ રહી ગયા હતા. ભરૂચ જિલ્લાના હાંસોટમાં એક યુવાનનું ગળું દબાવી પેટમાં માર મારીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ. મોતને ઘાટ ઉતારાયેલા યુવાન તેના ભાઈ સાથે હુમલાખોરના ઘર પાસેથી જતો હોવાથી હુમલાખોરે ઝઘડો કર્યો હતો અને મારા ઘર પાસેથી કેમ જાય છે તેમ કહીને અને આવેશમાં આવીને યુવાનને મોતને ઘાટ ઉતાર્યો. હાંસોટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના ગુંદલાવ બ્રિજ નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના મોત થયા, જ્યારે એકની હાલત ગંભીર છે. ઘાયલોને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા, વાહનોની પણ લાંબી કતારો લાગી અને ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી. મહેમદાવાદના સિંહુંજમાં પ્રેમ પ્રકરણો કરુણ અંજામ સામે આવ્યો છે. ફોન પર વાત કરતા પ્રેમીને યુવતીના પરિવારજનોએ દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી નાખી, જો કે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગાંધીનગરના કુડાસણ ખાતે રેનબસેરાનું કામ અટકાવવામાં આવ્યું છે. સ્થાનિકો દ્વારા વિરોધ થતાં રેનબસેરાનું કામ અટકાવવામાં આવ્યું. રેનબસેરાનું બસ સ્ટેશન કે રેલવે સ્ટેશનમાં બનાવવાનો નિર્ણય હોય છે. જ્યારે મંજૂરી મળે ત્યારે લોકોએ કોઈ વિરોધ કર્યો ન હતો, પણ જ્યારે બાંધકામ શરૂ કરવામાં આવતા જ તેનો વિરોધ થતો હતો, જેને લીધે હાલ પૂરતું કામ અટકાવી દેવામાં આવ્યું. એ દિશામાં જ મહેસૂલ મંત્રીને પણ આદેશ માંગણી કરી કે સાહેબ અહીંયા રેન બસેરા કરવું યોગ્ય નથી, કારણ કે અહીંયા જે સાઈ સોસાયટીના લોકો છે એ લોકોને પરેશાની થશે, રાત્રે આવતા લોકોથી એમની સેફટી પણ નહીં રહે. અને એ માન્ય રાખીને કૌશિકભાઈએ આજે એ રેન બસેરાનું કામ બંધ કરાવીને એ દિશામાં નિર્ણય લીધો છે. વાત મોરબીની. મોરબીના મહિકા ગામે ભ્રષ્ટાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકરો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે અને સરપંચ સામે વિરોધ નોંધાવ્યો. ઉલ્લેખનીય છે કે મહિકા ગામે સરપંચે સીસી રોડ અને કોઝવેમાં ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 524 મીટર રોડ બનાવવાનો હતો, પરંતુ 350 મીટર જ રોડ બનાવવામાં આવ્યો, જે બાદ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ કોઈ જાતની એક્શન ન લેવાતા આમ આદમી પાર્ટીના કાર્યકરો આંદોલન પર ઉતર્યા અને જ્યાં સુધી સરપંચ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સુરતના કામરેજના કોસમાળા ગામે 7મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીને શિક્ષક મારશે તેવી બીકથી આત્મહત્યા કરી. વિદ્યાર્થીને લખેલી સુસાઇડ નોટથી સામે આવ્યું છે કે શાળાની જ એક વિદ્યાર્થીનીએ શિક્ષકના મારની બીક બતાડતા ડરી ગયેલી આ વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી દીધી. સુસાઇડ નોટમાં વિદ્યાર્થીનીએ પોતાની નાની બહેનનું ધ્યાન રાખવા અને પોતાના સપના પૂર્ણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. કે ક્લાસના છોકરાઓ એને બીવડાવતા હતા કે ટીચર એને મારશે, એ વાતથી તે આત્મહત્યા કરી રહી છે અને એના મમ્મી પપ્પાને એની નાની બહેનને ન મારવા માટે સલાહ આપતી ગઈ છે દીકરી. મને તો બહુ યાદ નહીં રહે, વાંચતા આવડે નહીં મને તો, પણ એટલું યાદ છે કે પપ્પા મમ્મી આ બાઈને હવે હાઈટના તમે રાખજો ને ખુશ રાખજો. તો સુરતમાં વધુ એક દુર્ઘટના બની. વેસુ એસએમસી આવાસમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા 3 લોકો દાઝ્યા. 3ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગેસનો બાટલો ફાટ્યા બાદ ભયંકર બ્લાસ્ટ થયો હતો. મોડાસા તાલુકાના વરથુ અને મરડિયા પાસેથી પસાર થતી મેશો ડેમની મુખ્ય નહેરનું પાણી આસપાસમાં આવેલા 60થી વધુ ખેતરોમાં
નીકળતા 200 વીઘા જમીનને પારાવાર નુકસાન થયું. છેલ્લા 20 વર્ષથી ખેડૂતો આ જમીન પર ખેતી કરી શકતા નથી ત્યારે તંત્ર દ્વારા કેનાલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરી ખેડૂતોની મહામૂલી જમીન બચાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરોમાં અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. 60 જેટલા ખેતરો છે તેમાં વાવેતર કરાયેલા કપાસનો પાક પણ નિષ્ફળ થવાની ભીતિ છે. સો કેનાલ પસાર થાય છે જે છેલ્લા 20-25 વર્ષથી ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ કરી નાખ્યા છે. આ કેનાલના કેનાલના પાણીના કારણે ભેજો ફૂટવાના કારણે મેસો સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં આનું કોઈ સમારકામ કરવામાં આવતું નથી. આ સરકારથી જો રજૂઆત કરવાનો જો નિકાલ કરે તો નહીં કહો, અમે કલેક્ટર કચેરી ઉગ્ર વાતાવરણ કરીશું અને તો બેસીશું. અરવલ્લી જિલ્લાના મોડાસાના જે ગામે જે વર્ષો જૂની જે સમસ્યા છે, જે 20 વર્ષથી જે આ ગામના જે ખેડૂતો છે, જે ગામ વચ્ચે થઈને જે કેનાલ પસાર થતી હોય છે, જે મેસો કેનાલ છે, જેના કારણે જે 300-400 વીઘાની અંદર જે આ પાણી જમતું હોય છે, જેના કારણે જે ખેડૂત જે શિયાળાની સિઝનમાં જે વાવણી કરતો હોય છે, જે કપાસ પણ વાવણી જે કરેલી હોય છે, ઘઉંની પણ વાવણી કરેલી હોય છે, તે ખેડૂતને કશું મળતું નથી. જેનું કારણ એક જ છે કે જે વારંવાર જે આ પાણી કેનાલનું ખેતરોમાં ફરી વળતું હોય છે, જેના કારણે ખેડૂતો હાલ તકલીફ ભોગવી રહ્યા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ જે કેનાલ છે જે અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવે અથવા તેનું સમારકામ કરવામાં આવે જેથી કરીને જે ખેડૂત સિઝનમાં આવનારી સિઝનમાં વાવેતર કરી શકે. સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. બોટાદના ગઢડામાં પ્રાથમિક શાળામાં શિક્ષકોના અભાવે શાળાને તાળાબંધી કરવામાં આવી છે. ગઢડાના ઈગોરાળા ગામની પ્રાથમિક શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી. વાલીઓ અને વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શાળામાં 175 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેની સામે માત્ર હાલ 2 શિક્ષકો કાર્યરત છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષકો નહીં મુકાય ત્યાં સુધી અભ્યાસથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. 4 વર્ષથી 17 સાલથી શિક્ષકોની માગ કરવી છે. 8 શિક્ષકોની જરૂર છે, એટલે મૂળ 2 છે. 8 ધોરણમાં સંખ્યા 25-30 છે. 8નો 1 સ્પેશિયલ શિક્ષક જોઈએ, એને બદલે આ બધું ટોટલ જનરલ 2 શિક્ષકો કઈ રીતે શિક્ષણ ચલાવી શકે એ તકલીફને હિસાબે અમારા બાળકો સાઈડ ઉગા મેળી ગઢડા મોટી કુંડળ બધે શાળા છોડી સર્ટી લઈને બહાર વહી ગયા. એટલે અમે 2 વર્ષ રાહ જોઈ, આજ મૂકે કાલ મૂકે, પણ હજી સુધી એનો ઓલું નથી આવ્યું. એટલે પછી અમારે ના છૂટકે તાળાબંધી કરવી પડે. તમને તાળાબંધી કરવાનું કારણ એક જ, 2017થી અમારી માંગ હતી અને અવારનવાર અમે મોઢે મુખ્યત રજૂઆત કરેલી. અને બાળકો અત્યારે છોકરા આપણે 90 છોકરા છે, 85 છોકરીઓ છે, અને અવારનવાર કેટલી વખત રજૂઆત કરી એ એવા વચન આપે કે 8 દિવસમાં 10 દિવસમાં કે બાળકો માસ્તરો મૂકી એમ અમે, પણ એ અત્યારે હજી કોઈ નિરાકરણ આવ્યું નથી એનું. ના, અમને બહુ ભણવાનું આવડતું નથી કારણ કે 2 શિક્ષકો હોવાથી અમારે અમને પૂરતું શિક્ષણ મળતું નથી. અમારા મમ્મી પપ્પા અમને એમ કે છે જ્યાં સુધી શિક્ષક નહીં આવે ત્યાં સુધી તમને સ્કૂલે જવા મળશે નહીં. ભણતર કેટલું બગડે છે તમારું અત્યારે? અમારે અત્યારે ભણતર બહુ બગડે છે શિક્ષકોની ઘટ હોવાથી. તો આ સાથે બુલેટિન સમાપ્ત કરીશું. મને અને જિજ્ઞાને રજા આપશો અને આપ આગળ જોઈ શકશો સીધો સંવાદ જિજ્ઞાસા સાથે. નમસ્કાર.